મેમદાવાદ તાલુકાના દેવકી વણસોલમાં સરકારી અનાજની ચોરીની ફરિયાદ જથ્થો સીજ કરાયો. મેમદાવાદ તાલુકાના દેવકી વણસોલમાં આવેલી સરકારી અનાજના દુકાનના સંચાલક દ્વારા ભીનો થઈ ગયેલો સરકારી અનાજનો જથ્થો સંચાલકની ખાનગી જગ્યાએ લઈ જતા મામલતદાર મેમદાવાદને જાણ કર્યા વગર લઈ જવાતા સામાજિક કાર્યકર દ્વારા અનાજ લઈ જતી ગાડીને રોકી મામલતદારને જાણ કરતા મામલતદારે અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. મેમદાવાદ તાલુકાના દેવકી વણસોલ ગામે સરકારી અનાજનો જથ્થો વરસાદમાં ભીનો થઈ જતા સંચાલક દ્વારા તે જથ્થાને પોતાની જગ્યાએ માલ કોરો કરવા લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અમદાવાદના સામાજિક કાર્યકર દ્વારા મામલતદાર કચેરી પાસે અનાજ લઈ જતી ગાડીને રોકવામાં આવી હતી અને મામલતદારને જાણ કરતા મેમદાવાદ મામલતદાર જાતે સ્થળ પર આવીને તપાસ કરતા સરકારી અનાજનો જથ્થો ગાડી સાથે સીઝ કરીને તે જથ્થો ગાડી સાથે સરકારી અનાજના ગોડાઉનમાં મુકાવી દીધો હતો. મામલતદાર સંગ્રામસિંહ બારિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આજે એક પત્રકાર દ્વારા અરજી કરવામાં આવેલ છે. દેવકી વણસોલની દુકાન શ્રુતિબેન શાહ દ્વારા જે સંચાલન કરવામાં આવે છે, પત્રકાર દ્વારા જે અરજી કરવામાં આવી હતી કે ચોખાનો જથ્થો 36 જેવા કઠ્ઠા બંધ ગાડીમાં એક બીજી જગ્યા પર લઈ જવામાં આવે છે. તે અરજીના આધારે સ્થળ તપાસ કરતાં જાણ થયું છે કે દુકાનદારનું રૂબરૂ નિવેદન જોતા જાણ થઈ છે કે જથ્થો ભીનો થઈ ગયો હતો, તેથી અમે સુકાવવા માટે ગોડાઉન પર લઈ જતા હતા. વધારેમાં જાણ એવી થઈ છે કે દુકાનદાર તેવી રીતે તેવું કરી શકે નહીં, વધારે કાર્યવાહી કરતાં તે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને સીઝર હુકમ કરવામાં આવ્યો છે. સીઝર હુકમમાં આગળની કાર્યવાહી કરવા માટે DSO ઓફિસ નડિયાદ ખાતે મોકલી આપવામાં આવશે.